અમને આવી ડબ્બી નથી જોઈતી, અમને એવી જોઈએ છે તમને સેવ મેન સુધી દેખાય, સેવ સંત, સેવ સાધુ, સેવ સાધ્વીનો કેમ વિચાર નથી આવતો? અમારા સાધુ અને સાધ્વીની અમને સુરક્ષા જોઈએ છે, કોઈ પણ ભોગે જોઈએ, કોઈ પણ સંજોગોની અંદર અમારા સાધુ અને સાધ્વીની વ્યવસ્થા તમે નહીં કરો તો કોણ કરશે? અમે કરી, અમારી તાકાત હતી ત્યાં સુધી કરી. વી આર સેવા ગ્રુપ છેક મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, યુપી, એમપી, કેરાલા, સાઉથ ની અંદર દક્ષિણ ભારત અને આ બાજુ આંધ્રપ્રદેશ સુધી અમે અમારા વી આર સેવા ગ્રુપને ફેલાવી અમારાથી બને. અમે અમારી બનતી તાકાતથી સાધુ સાધ્વીની સુરક્ષાના પગલા લઈએ છીએ અને તમે જુઓ 8 વર્ષની અંદર આપણો રેશિયો કેટલો નીચે આવ્યો છે. હા, સાધુ સાધ્વીના એક્સિડન્ટ જે પહેલા થતા હતા અને 8 વર્ષની અંદર તમે આ રેશિયો નીચે આવ્યો ડ્યુ ટુ વિહાર સેવા. જાનના જોખમે, જાનના જોખમે તમે સવારે ઉઠો છો અને મહાત્માઓની સાથે જાઓ છો. કેવી કેવી ઘટનાઓ ઘટતી હોય છે, દર વર્ષે 2-3 ઘટના તમારી સામે લાવીને મૂકું છું. આ વખતની એક અદભુત ઘટના છે. દક્ષિણ મુંબઈનો એક યુવાન, અમારા એક મહાત્મા હતા પન્યાસ મનોભૂષણ વિજય મહારાજ, સાંજના સમયે વિહાર હતો અને આ છોકરો વિહારમાં જોડાયો. તમને જાણીને આનંદ થશે કે સવારના વિહાર સેવા ગ્રુપ તો ચાલુ થયા, હવે અલગ અલગ અનેક વિહાર સેવા ગ્રુપોએ સાંજના વિહાર પણ ચાલુ કર્યા છે. મારી ઈચ્છા હતી જ સાંજે પણ જાઓ, સાંજે પણ જાઓ. એકલા તમારા પૈસાનો, તમારી નોકરીનો, તમારો પોતાનો વિચાર ના કરો. સાંજના મહાત્મા વિહાર કરતા હોય, મને જવાબ આપો, સવારે વધારે ટ્રાફિક હોય કે સાંજે વધારે ટ્રાફિક હોય? તો સાંજને ટ્રાફિક વધારે હોય તો જરૂરિયાત તમારી ક્યારે પડે, સવારે કે સાંજે? સાંજની પણ. અને ભિવંડીથી લગાવી મુંબઈના અનેક, સાંતાક્રુઝ છે એવી રીતના દક્ષિણ મુંબઈ છે, એ લોકોએ સાંજના વિહાર શરૂ કર્યા. એક યુવાન, એનું નામ કુણાલ, એ કુણાલે વિહાર સ્ટાર્ટ કર્યો અને ફોન આવ્યો, મમ્મી, તમે લખો ને મમ્મી. એને વાંચ્યું મમ્મીનો ફોન, કટ કરી દીધો. અત્યારે એને ફોન કરવાનું સૂચ્યું, એને ખબર છે કે હું વિહારમાં જઉં છું. એ લોકો નીચે ઉતર્યા ઉપાશ્રયથી, રોડ પર આવ્યા, ફરી પાછો ફોન, મમ્મી. હશે કંઈક કારણ. એટલે એને ફોન લીધો, જરાક કડવાસના સૂરમાં એને કીધું, શું છે મમ્મી, કેમ, ક્યાં છો તું? બસ હું મહાત્માને લઈને નીકળી ગયો છું, હું વિહાર સેવામાં છું. ઓકે, કાંઈ નહીં. મમ્મીએ કટ કરી નાખ્યો. સામેના સ્ટેશને પહોંચી ગયા પછી આ છોકરાને થયું નક્કી, મમ્મીને કંઈક કારણ હશે તો જ મને ફોન કરે. એણે ફરીથી મમ્મીને ફોન કર્યો, મમ્મી કંઈ કામ હતું? હા બેટા, તું આવે ને તારે મમરાનું પેકેટ લેતો આવશ. માએ વાળી દીધું. છોકરો ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી આ માએ કીધું, બેટા એમને તો હું એ ફોન ન કરું, મને ખબર છે, પણ તું જેવો મહાત્માને લઈને નીચે ઉતર્યો ત્યારે મને શંખેશ્વરથી ફોન આવ્યો કે તારા પપ્પા જે શંખેશ્વર ગયા હતા, આજે બપોરે 3 વાગે શંખેશ્વરના તીર્થમાં અરિહંત શરણ થઈ ગયા. આ સમાચાર આપવા માટે, એક મિનિટ, આ સમાચાર આપવા માટે મને એકવાર ઈચ્છા થઈ ગઈ તને ફોન કરું, પણ તરત વિચાર આવ્યો, આ સમાચાર આપ્યા પછી તું પાછો જ ઘરે આવીશ, અને તું જો ઘરે આવીશ તો એ મહાત્મા બિચારા એકલા જ હશે. તારા ભરોસે એને સાંજનો વિહાર ગોઠવ્યો હોય અને તું જો પાછો આવી જાય, હવે તારા પપ્પા તો ગયા, એ તો પાછા નથી જ આવવાના, તો મેં વિચાર કર્યો એકવાર તારો વિહાર પૂરો થઈ જાય પછી તું ઘરે આવ, તને ઘરે સમાચાર આપું. આ યુવાન કરતા એની મમ્મીને વધારે ધન્યવાદ આપવા. એક બાપ ચાલ્યો જાય કઈ નાની સૂની ઘટના નથી. આ યુવાન કરતા એની મમ્મીને આજે વધારે ધન્યવાદ આપવાના મન થાય. પોતાના પતિના નિધનના સમાચારને ગૌણ કરી મહાત્માના વિહારને મુખ્ય કરનારી એ માને પણ જોઈ. આવો જ એક બીજો કિસ્સો તમારી સામે મૂકું. તમે મહાત્માની સુરક્ષા કરો, પરમાત્મા તમારી સુરક્ષા 100% કરશે.